નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં વિરામચિહ્નો અભ્યાસ કરીશું આપણે આપણી સ્કૂલના નિયમ મુજબ વિડિયો જોવાની સાથે તેમાં આવતી માહિતીની નોંધ આપણી નોટબુકમાં પણ કરશું ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે કેટલાક ઉપયોગી ચિહ્નોનો પરિચય આ મુજબ છે સૌપ્રથમ પ્રથમ આપણે વિરામના ઉદાહરણ જોઈશું કાશી નગરીમાં એક મોચી રહેતો હતો ડી એટલે કે એનું પૂરું થાય લિખિતમ ચી એનું પૂરું થાય ચિરંજીવ પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે તેમજ શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે જે આપેલ ઉદાહરણો પરથી જોઈ શકાય છે અલ્પવિરામના ઉદાહરણમાં બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું પ્રાચી નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘવાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે નર્થચિહ્નના ઉદાહરણ છે કે મૂંગા થઈ ગયા આવું મફતનું સોનું શું કરવું છે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે જેથી વાચક એટલે કે ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે ઉદ્ધાર ચિહ્નના ઉદાહરણ આ મુજબ છે સા વિચારમાં પડી ગયા છો મહારાજ જોયું તો ઓજાર બધા સોનાના આશ્ચર્ય પીડા ધિકાર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે જેમ કે તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો આમ આ વાક્યમાં દેખીતી રીતે આપણને લાગે કે કોઈના વખાણ કરેલા છે કોઈની બહાદુરીની વાત છે પરંતુ એના માં રહેલી કાયરતાની વાત આ વાક્યમાં કરવામાં આવી છે અર્ધવિરામના ઉદાહરણ જોઈએ તો એક વિષયો તો બધા સારા છે ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો બે માને જોઈને રાજી રાજી થઈ જવાયું જાણે સગડું જ મળી ગયું ત્રણ સહુજન જંપી ગયું નરી નિરવતા જે વાક્ય ખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા ખંડોને જોડવા માટે વિરામનો ઉપયોગ થાય છે બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના વિરામ પાસે તમે અટકો જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય તેના પ્રમાણમાં અર્ધ વિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય ગુરુ વિરામના ઉદાહરણ આ મુજબ છે એક એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ બે એમનાથી બબડી જવાયું મહાળા રાજપૂતે કરી છે ને કાંઈ ઉપરના વાક્યોમાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે વાક્ય પૂરું થયું નથી નહીં તો પૂર્ણ વિરામ આવે પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે ટૂંકમાં ગુરુ વિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું પરંતુ હવે પછી પણ કશુંક આવે છે ચિહ્નના ઉદાહરણ છે એક એ કહરસંગભાઈ ઘડી સાત બળદિયાને તાણીને ઝાલો ને બે ભાઈશાપ કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ જ્યારે કોઈ વ્યક્તિએ કરેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે એની નિશાની સામાન્ય રીતે એકવડા કે બેવડા અવતરણ ચિહ્નની હોય છે અહીં આપણી વિરામ ચિહ્નોને લગતી સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર